have just received information that two terrorists from Lashkar-e-Jihad have infiltrated India. दोनों आतंकवादी अहमदाबाद के स्लीपर सेल से जुड़े हुए हैं. सांभळ्यू अहमदाबाद में स्लीपर सेल छे. मारी तो स्लीपर जुड़ी गई छे. गुप्तचर संस्थाए जाहिर कर्यु छे रेड अलर्ट अने आतंकवादीओना पार्टनरनी थई छे धरपकड़. मिस्टर नागड़ा तमे दिवेटियाना कॉन्ट्रेक्टर छो. एने तमने शेनो कॉन्ट्रेक्ट आपेलो टेल मी. जुओ साहेब मने सपनामां ए ख्याल नहोतो के मारा रूपिया ए आतंकवाद माटे वापर छे. साहेब આ બંને આતંકીઓ વિશે તમારી પાસે કોઈ પણ માહિતી હોય તો અમારો તરત સંપર્ક કરો. આ છોકરો મારી પાછળ પડેલો ખોલી કબે. પહેલા તાવ દિયો હવે આતંકવાદી. નોનસેન્સ. ગોવિંદ ગોવિંદ વલ્લભ વલ્લભ. ભાભી ભાભી તમે રડો નહીં નહીં તો હું રડી પડીશ. બેબી બિફોર મેરેજ તે અરવિંદની કુંડળી જ્યોતિષને બદલે પોલીસને શો ઓફ કર્યો હતને તો આ દિવેટિયાનું બધું ઓરિજિન બહાર આવી ગયું હોત. હા આતંકીઓ ખબર નઈ ભાઈ તમે કોણ. પહેલા હું પોલીસ ને ફોન કરું. આ બધું શું ચાલી રહ્યું છે? જો જે કઈ બન્યું એ બધું મેં તમને ડિટેલમાં કહી દીધું છે. ક્યાં ક્યાં જવું ક્યાં અમને એ પણ સમજાતું નથી. દર અડધા અડધા કલાકે ટીવી ઉપર અમારા ફોટા બતાડે છે. ક્યાં છે આતંકીઓ ક્યાં છે આતંકીઓ. મારે ફેમસ થવું હતું પણ આવી રીતે નહીં. હવે મને ખાલી તાલીબાની છોકરીઓને જ માંગ આવશે. હે દેવરમા હું ટેરરિસ્ટ છોકરીની સાસુ બનીશ તો એને ધમકાવીશ કઈ રીતે? અલ્યા ભાઈ તું અત્યારે સાસુ બનવાના વિચાર છોડ, દેશનો વિચાર કરો. જે હોય તે દેશની સુરક્ષાની જવાબદારી હવે આપણા માથે છે અને એ આપણે પૂરી કરવી જ પડશે. અરે પણ પપ્પા આપણને તો ટ્રેનિંગ પણ નથી. અરે દીકરા મારા ટ્રેનિંગ વગર કોઈ પણ મુસીબતમાંથી રસ્તો કાઢે ને એને સાચો ગુજરાતી કહેવાય. આપણે શાંતિ મંત્રણાના સ્થળે પહોંચવું જ પડશે. આજે છે ઐતિહાસિક દિવસ. ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ રહ્યો છે શાંતિ મંત્રણાનો પ્રારંભ. રેડ અલર્ટ હેઝ બીન ડિક્લેર્ડ. ધ લીડર્સ ઓફ ધ ટુ ગ્રેટ નેશન્સ વિલ બી મીટિંગ ટુડે ફોર ધ પીસ ટ્રીટી સાઇનિંગ. વર્લ્ડ લીડર્સ ઓલ અરાઉન્ડ હેવ એપ્રિશિએટેડ ધીસ મૂવ. મેરે અઝીઝ ભાઈઓ આજ વો દિન આ ગયા હૈ જિસકા હમે ઇંતજાર થા. હમારે સાથી અપની પોઝિશન પે પહોંચ ચુકે હૈ. વેટ લેટ મી ચેક. શી ઇઝ ક્લિયર. સ્વાગત છે પાકિસ્તાન નામના પ્રધાન શ્રી અશરફ અલી સુલતાન સાહેબ અને સંરક્ષણ મંત્રી શ્રી પરવેઝ મુખ્તાર ખાન સાહેબ. જનાબ બટાલિયન તૈયાર હૈ. Good. Defense Minister से मैसेज मिलते ही हम हिंदुस्तान पर हमला कर देंगे. अब हमारा मिशन कामयाब होगा. लश्कर ए जिहाद जिंदाबाद. उभारो 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 एंट्री पास बताओ. अरे भाई कोने रोको छो? મને નથી ઓળખતા. હું ઇન્દુ બેન ઢોકળા વાળા. પીએમ સાહેબ માત્ર મારા હાથના જ ઢોકળા ખાય છે અને આજે તો ખાસ ઓર્ડર છે. વઘારેલા મરી વાળા દહી વાળા ટમટમ. અને પાકિસ્તાનીઓ માટે ખાસ ચાઇનીઝ અને અમેરિકન ઢોકળા બનાવીને પણ લઈ આવ્યા છીએ. ચલો ચલો ગાડી ચેક કરો. અરે પણ અમારી ડ્યુટી છે ગાડી ચેક કરવી પડશે. તમને અમારા પર ભરોસો નથી? ભાઈ મહેમાનો ઉઠ્યા થયા છે અમને જવા દો. બારો બારો ચાલો હવે ઠંડા થઈ જશે. પપ્પા સોરી 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 ચાલો ચાલો બચી ગયા.
મમ્મીઓ ને નાની ગજબ છે એકદમ. મારો આઈડિયા ગજબ છે, ઇન્દુ બેન ઢોકળા વાળા. અમારી કોઈ શાખા નથી. કેટલા ઈઝીલી ઘૂસી ગયા, કોઈને ખબર જ ના પડી. એકત્રિત મહેમાનો, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી આવી પહોંચ્યા છે. સર, બંને આતંકવાદીઓ મળી ગયા છે. ક્યાં છે? નીચે જ છે. સાહેબ પ્લીઝ અમારી વાત માનો, અમે અમદાવાદી છીએ, આતંકવાદીઓ નથી. આ આનું મોઢું જુઓ, ટોપી કાઢ. આ જુઓ સાહેબ, આતંકવાદી આવા બભૂચક હોય. ચૂપ સર. વાઘ આવ્યો. તમે લોકો બેવકૂફ નહીં, મહા બેવકૂફ છો. અહીંયા આવીને તમે મારું કામ સહેલું કરી નાખ્યું છે સાહેબ. વાઘમારી સાહેબ, અમે તમારું શું બગાડ્યું છે? મારી 15 વર્ષની કરિયરમાં મને જેટલો ત્રાસ નથી થયો, એટલો ત્રાસ તમારા લીધે થયો છે. અરે અંકલ, મારે તો 20 વર્ષની લાઈફમાં નથી થયો એટલો ત્રાસ છેલ્લા અઠવાડિયામાં થયો છે. 20 વર્ષની લાઈફ? લે તું 26 નો છે. શનિ રવિને જાહેર રજા બાદ કરીને મજાકનો સમય નથી, તમારી છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. ગણતરીની મિનિટોમાં મલાઈકા ચાની ટ્રોલીમાં બોમ્બ મૂકશે, 90 સેકન્ડમાં બોમ્બ ફાટશે, ત્યાં સુલતાન સાહેબ મરશે અને અહીંયા તમે. સર, ભારતના એક સામાન્ય નાગરિક તરીકે હું તમને કહું છું, આતંકવાદીઓનો સાથ નહીં આપો સાહેબ. તું મને નહીં સમજાવ દિવેટિયા. તો હવે અમનની ઉમેદનો પ્રારંભ કરીએ શાસ્ત્રીય સંગીત સાથે. મરી ગયા દીકરા, મરી ગયા આપણે. ગમે તે ઘડીએ બોમ્બ ફાટશે અને આપણે શું કરીએ સમજાતું નથી મને. પેલો વાઘમારે આપણે નિશ્ચિત બેટિયા. માય ગોડ પ્રિયા, ભાગ. અરે અરવિંદ, અરવિંદ ઉભારો, મારી વાત સાંભળો. મેં પ્રિયાને બધી જ વાત કરી છે. હા, અને એટલે જ એ આપણી મદદ કરવા અહીંયા આવી છે. હા, મદદ? યા, અમને પ્રિયા જ સિક્યોરિટી પાસ કરાવીને અંદર લઈ આવી.
વાઘમારે તમને ટેરરિસ્ટ ડિક્લેર કર્યા ત્યાંથી જો તમારા બંને જણાનો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરતી હતી અને આજે અમારી એજન્સીની વેબસાઇટ ઉપર કેડીનો મેસેજ મળ્યો એટલે જ હું અહીંયા આવી છું. અરે પણ તમે બંને ભીંજાઈ કેવી રીતે ગયા? અરે અમે સ્વિમિંગ પૂલમાં પડ્યા હતા. શું? લે તો પછી બહાર શું કામ નીકળ્યા? હાલો હાલો હું આવ. અરે નાની આ બધું મૂકો, ત્યાં પેલી મલાઈકા બોમ્બ મૂકવાની છે. એક મિનિટ, તમે લોકો મલાઈકાને ઓળખી શકશો? હા 100% એવી મીઠડી છે. તો તમારે બંને જણાએ કોઈ પણ રીતે મેઇન હોલમાં એન્ટ્રી લેવી પડશે. માંગણીઓ શું છે? ઇન્કમ ટેક્સ નો રેટ ઓછો કરો સાહેબ. રિઝવાન સર, આજ મેં પેલા ભાગેડું આતંકવાદીઓ છે. નહીં 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 સર, અમે આતંકવાદીઓ નથી, અમે તો અહીંયા પાક પીએમ નો જીવ બચાવવા આવ્યા છીએ. એમની વાત સાચી છે. અને આ મલાઈકા લુચ્ચી લશ્કરે જિયાદ કી એજન્ટ હૈ. હા, ઓર ઉસી ને યે ટ્રોલી મે બોમ્બ ફિટ કિયા હૈ. મે 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 દિખાઓ દિખાઓ. એ તોબા, દિખાઈ ને પૂછવાનું શું? યે દેખો દેખો બોમ્બ, એને બોલા ને દેખો બોમ્બ. ઓ ગોડ, આપ ખોટું બોલે છે સર. જનાબ, હુકુમત હિન્દુસ્તાન કી સાજિશ હૈ. અરે તંબુરા સાજિશ હૈ, ફોટા છે, ઠગિયા. તારા ફોન માં અમેરિકન જાસૂસે આપ્યા હતા એ ફોટા. અરે હા 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 હા, છે. દિખાતો Let me see. Ah!
ચીટ ભાગ મારે कॉन्फ्रेंस में आतंकी हमला हुआ नाकामयाब। पाकिस्तान ना डिफेंस मिनिस्टर परवेज मुख्तार खान छे लश्करे जिहाद नवड़ा एमने ने एमना साथियों ने घटना स्थल पर थी थई धरपकड़। आज हमारे मुल्क की फौज ने लश्करे जिहाद के तरबियती ठिकानों पे छापा मारा। अहमदाबाद ना जे बाप दीकरा ने अपने यमदूत समझता था ए तो देवदूत निकला अने जनता एमनी बहादुरी ने उत्साह पूर्वक वधावी। श्री अरविंद दिवेटिया उर्फे ગુજ્જુ ભાઈ અને એમના પરિવારને આપણા માનનીય વડાપ્રધાને વીરતા ચંદ્રક આપીને સન્માન કર્યું। આવો જોઈએ લાઈવ ટેલિકાસ્ટ। મિત્રો સોરી સોરી દોસ્તો, અમે મહાન નથી, સંજોગોએ અમને મહાન બનાવ્યા, અને મેં અને મારા કુટુંબે જે કંઈ પણ કર્યું છે એ અમારી બહાદુરી નથી, ભારતના નાગરિક તરીકે અમે અમારી ફરજ બજાવી છે। ગુજ્જુભાઈ એક જ ચીજ કહેવા માંગે છે કે વર્ષો પહેલા એક ગુજરાતી ભાઈડાએ હિન્દુસ્તાનને આઝાદી અપાવી, તો આજે આપણે સૌ ગુજરાતીઓ ભેગા મળીને હિન્દુસ્તાનને દુનિયાનો નંબર વન દેશ બનાવીશું। જય ગુજરાત, જય હિન્દ, જય હિન્દ।